કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. તો પૂનામાં ભીમા કોરેગાંવ યુદ્ધના 200 વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં હિંસા ભડકી છે, જેની આગ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. આખા મહારાષ્ટ્રમાં હાલ તણાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ હિંસામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાજ્યભરમાં વધતી હિંસાના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. મહારાષ્ટ્ર બંધના એલાનના પગલે તંત્ર સજ્જ છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પૂનાથી ભડકેલી હિંસાએ સમગ્ર મહારાષ્ટ્રને હાલ બાનમાં લીધું છે, જેના પગલે પૂનાના બે નાગરિક અક્ષય વિક્કડ તેમજ આનંદ ડોંડનાએ પૂનાના ડેક્કન પોલીસ મથકમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના પર ભડકાઉ ભાષણો કરી જાતીય હિંસા ભડકાવવાનો આરોપ લગાવાયો છે. જિજ્ઞેશ મેવાણી અને ખાલિદ મહેમૂદ આમ પણ ભડકાઉ ભાષણો માટે પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર પોલીસે આ ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રની મરાઠા અને દલિત સમુદાયના ઝઘડાની આગ સુરતમાં પણ પહોંચી ગઈ છે. સુરતમાં દલિત સમાજના સદસ્યો દ્વારા દેખાવ પ્રદર્શનો કરવામાં આવ્યા અને સુરતની ભારતીય જનતા પક્ષની ઓફિસ પર પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. હાલ સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો સાપુતારા પાસે અટકાવી દેવામાં આવ્યા છે. ગુજરાતની નવી સરકાર સમસ્યાઓથી હજુ સુધી ઘેરાયેલી છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ હવે પોતાને મળેલા ખાતાથી અસંતુષ્ટિ જાહેર કરી છે. તેમનું માનવું છે કે રાજનીતિમાં તેમના કદને જોઈતા કોઈ સારું ખાતું તેમને મળવું જોઈએ. ગાંધીનગરમાં હાલ તેમના બંગલે કોળી સમાજનો મેળાવડો જામ્યો છે. જો તેમના પર થયેલ આ કથિત અન્યાયને દૂર કરવામાં ન આવે તો શક્તિ પ્રદર્શનની પણ તેઓ ધમકી આપી રહ્યા છે. વર્તમાન ગુજરાત સરકારની સરસાઈ ખૂબ જ પાતળી છે, જેના પગલે તેમની સામે સમસ્યાઓ ખૂબ જાડી દેખાઈ રહી છે. વર્ષ 2018માં રાજ્યસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ ઉભરીને સામે આવશે. બીજેપીએ રાજ્યસભામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ વગેરે રાજ્યોને કારણે વધુ બેઠકો મળશે. આ ઉપરાંત 4 બેઠકો નોમિનેશનમાં જવાની છે. કુલ 12 નોમિનેટેડ બેઠકોમાંથી 7 બેઠક પર ભારતીય જનતા પક્ષનો અધિકાર છે. આમ બીજેપીની રાજ્યસભાની તાકાત વધીને 67 બેઠક થશે તો કુલ મળીને સત્તારૂઢ એનડીએની તાકાત 98 બેઠક સુધી પહોંચી જશે. તેની સામે કોંગ્રેસ પાસે માત્ર 47 બેઠકો વધશે. નોટબંધીના વિરોધમાં વિપક્ષ ભલે ને ગમે તેટલી દલીલો કરે, પરંતુ નોટબંધીથી સરકારને જરૂર ફાયદો થયો છે. નોટબંધી બાદ માત્ર ગુજરાતમાં જ 13,64,000 કરદાતાઓ વધ્યા છે. ગુજરાત આયકર વિભાગનો ટાર્ગેટ 46,838 કરોડનો હતો, જે પૂરો કરવો મુશ્કેલ લાગતો હતો, પરંતુ ડિસેમ્બર 2017 સુધીમાં જ 32,000 કરોડ આયકર વિભાગને મળી ચૂક્યા છે. નોટબંધી બાદ કર ચૂકવણી વધી છે, તેમાં તો કોઈ બેમત નથી. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેશો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.